જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે ધોરણ 2માં સમરસ પોથીનો ભાગ 2, એમાં આપણે હિન્દી વિષયમાં પૂરવાનું છે. કાલ અગાઉના વિડીયોમાં આપણે આ સોપાન મેં એનું હિન્દી અને ગુજરાતી બોલીને કરાવેલું હતું, તો આપણે ફરીથી એનો અભ્યાસ કરીશું. તમે મારી સાથે બોલજો વિદ્યાર્થીઓ. સુબહ હુઈ, સબ જગ ઉજાલા હુઆ, પીપ પીપ કરતી ગાડી આઈ, ગાડી આઈ મામી આઈ, મામી આઈ ગુડિયા લાઈ, ગુડિયા કી ચુનરી ભી લાઈ, ગુડિયા કછુઆ કી ચાલ ચલતી થી, ગુડિયા ઝુક ઝુક કર નાચતી થી, ગુડિયા કા જીવન કિતના બઢિયા. તો વિદ્યાર્થીઓ, આપણે આ સોપાન આપણે અભ્યાસ કર્યો. હવે આના સવાલ જવાબ અને ખાલી જગ્યા જોઈ લે. એક એક શબ્દમાં જવાબ હોય છે એ પણ આપણે કરવાના છે. તો વિદ્યાર્થીઓ, આ છે પાના નંબર 104 ઉપર યુનિટ 66, બરાબર. આગળ આપણે જે સોપાન કર્યું 5મું, એની ખાલી જગ્યા છે અને જવાબ પ્રશ્નોના જવાબ એક શબ્દમાં છે. તો નીચેની ખાલી જગ્યા પૂરો. આ છે યુનિટ 66, બરાબર વિદ્યાર્થીઓ. તો હવે જોઈએ એની સૂચના. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં છે પહેલું, સબ જગ ખાલી જગ્યા હુઆ, તો શું આવે વિદ્યાર્થીઓ? ઉજાલા. તો તમારે ખાલી જગ્યામાં પૂરવાનું છે ઉજાલા. એની પછી બીજી ખાલી જગ્યા, ગુડિયા કી ખાલી જગ્યા ફી લાઈ, તો ઢીંગલી માટે શું લાવ્યા હતા? તો ગુડિયા કી ચુનરી ભી લાઈ. એના પછી ત્રીજી ખાલી જગ્યા, ગાડી આઈ મામી આઈ, ખાલી જગ્યામાં તમારે મામી શબ્દ પૂરવાનો છે. એના પછી ચોથી ખાલી જગ્યા જોઈએ, ગુડિયા ખાલી જગ્યા કી ચાલ ચલતી થી, તો એમાં શું આવશે વિદ્યાર્થીઓ? ગુડિયા કછુઆ કી ચાલ ચલતી થી, એટલે કે ઢીંગલી હતી એ ધીમે ધીમે ચાલે. કછુઆ એટલે કાચબો. તો કાચબો કેવી રીતે ચાલે વિદ્યાર્થીઓ? ધીમે ધીમે ચાલે છે ને. તમે કાચબો જોયો જ હશે. તો કાચબો ધીમે ધીમે ચાલે ને, તો આજે ઢીંગલી છે એ પણ કાચબાની જેમ ધીમે ધીમે ચાલે છે. અને કાચબાને હિન્દીમાં શું કહેવાય? કછુઆ કહેવાય, બરાબર. એના પછી જોઈએ યુનિટ 67 પાના નંબર 104. એમાં સૂચના જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો. તો એમાં પહેલું છે, પીપ પીપ કરતી ક્યાં આઈ? તો એના જવાબમાં લખવાનું છે, પીપ પીપ કરતી ગાડી આઈ. એના પછી બીજું છે, મામી ક્યાં લાઈ? તો એના જવાબમાં લખવાનું છે, મામી ગુડિયા લાઈ. એક શબ્દમાં જ જવાબ છે, એટલે તમારે આ રીતે એક શબ્દમાં જ તે જવાબ લખવાનો છે. એના પછી છે ત્રીજું, ગુડિયા ઝુક ઝુક કર ક્યાં કરતી? તો ગુડિયા ઝુક ઝુક કર નાચતી થી, તો અહીંયા આપણે નાચતી શબ્દ લખેલો છે, બરાબર વિદ્યાર્થીઓ. તો તમારે પણ મેં તમને આ જે ખાલી જગ્યા પુરાવી છે અને જવાબ એક શબ્દમાં લખાવેલો છે, એ તમારે આ વિડીયોમાંથી જોઈને સારા અક્ષરે પૂરવાનું છે. હવે જોઈએ યુનિટ 68. આ છે યુનિટ 68. યુનિટ 68માં આપણે અગાઉના વિડીયોમાં આપણે કુનું રસવાવાળો કુ હિન્દી બારાક્ષરી શીખ્યા હતા. તો હવે છે નીચેની દીર્ઘઉવાળી હિન્દી બારાક્ષરી વાંચો. આપણે આ વાંચવાની છે અને વિદ્યાર્થીઓ તમારે આના ઉપર પૂરવાનું છે. મેં પેન્સિલથી કુવાળો કક્કો પૂરેલો છે. તો પહેલાં આપણે બોલશું વિદ્યાર્થીઓ, ચાલો. કુ, ખ,
ખુ ગુ ઘુ ચુ છુ જુ ઝુ ટુ ટુ ડુ ડુ ણુ દુ ધુ નુ પુ ફુ બુ ધુ મુ યુ રુ લુ વુ શુ 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 હુ શુ ત્રુ ડુ અને આ સ્વર છે ઉ. જો વિદ્યાર્થીઓ, બધા આપણે હિન્દી કોકો જે શીખ્યા છે બધામાં એક એક સ્વર આપેલો છે. આના પહેલાના ઓલામાં અ આ ઈ એવી રીતે અહીંયા ઉ સ્વર આપેલો છે. એના પછી જોઈએ યુનિટ 69મું પાના નંબર 104. એમાં નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. તો પહેલો શબ્દ છે ખૂન. તમારે જોઈને બાજુમાં પૂરવાનો છે. પહેલો શબ્દ છે ખૂન. એના પછી શબ્દ છે ધૂપ. એના પછી શબ્દ છે ફૂલ અને ભૂલ. બરાબર વિદ્યાર્થીઓ? તો તમારે સારા અક્ષરે પાના નંબર 104 ઉપર સરસ રીતે પૂરવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ? તો આમાંથી સમરસ પોથીમાં તમારે ભાગ બીજામાં પાના નંબર 104 પૂરવાનું છે અને સાથે સાથે બોલવાનું પણ છે. તો વિદ્યાર્થીઓ, મળીએ હવે પછીના વિડીયોમાં. જય સ્વામિનારાયણ.